આ વિડીયોમાં હું વિરોધી સંખ્યા એટલે શું તેની ચર્ચા કરવા ઈચ્છું છું તો હું અહીં એક સંખ્યા રેખા દોરું છું અને આપણે આ સંખ્યા રેખા પર થોડી સંખ્યા દર્શાવીએ આપણે શૂન્ય થી શરૂ કરી શકીએ જો જમણી બાજુ જોઈએ તો ધન સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ અને ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યા મળે ઋણ એક ઋણ બે ઋણ ઋણ ચાર અને હું આગળ અનંત સુધી જઈ શકું ચાલો આમાંથી કોઈ આંકડો લઈએ ચાલો આપણે ત્રણ લઈએ ત્રણ તો ત્રણની વિરોધી સંખ્યા કઈ છે જુઓ કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા વિરુદ્ધ બાજુમાં શૂન્ય થી એટલા જ અંતરે હોય છે તો ત્રણ એ શૂન્યથી જમણી બાજુ ત્રણ એકમ છે એક બે ત્રણ તો તેની વિરોધી સંખ્યા ડાબી બાજુ શૂન્યથી ત્રણ એકમ હશે એક બે ત્રણ તો ત્રણની વિરોધી સંખ્યા ઋણ ત્રણ છે અહીં એક કોષ્ટક બનાવું છું અહીં સંખ્યા છે અને આ બાજુ વિરોધી સંખ્યા છે તો તો આપણે હમણાં જોયું કે હોય તેની વિરોધી સંખ્યા ઋણ ત્રણ છે હવે અહીં ઋણ સંખ્યા હોય તો જુઓ અહીં તમારી પાસે ઋણ ચાર છે તો તેની વિરોધી સંખ્યા કઈ છે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ જો અહીં આ ઋણ ચાર છે અને તે શૂન્યથી ડાબી બાજુ ચાર એકમ છે એક બે ત્રણ ચાર તો તેની વિરોધી સંખ્યા જમણી બાજુ ચાર એકમ હશે આથી એક બે ત્રણ ચાર તો તે ધન ચાર સંખ્યા છે હવે તમે અહીં એક ભાગ જોઈ શકશો જે તે સંખ્યાની વિરોધી સંખ્યા એટલે તે સંખ્યાની વિરોધી સંખ્યા જો અહીં ધન હોય તો તેની વિરોધી સંખ્યા ઋણ થશે જો ઋણ હોય તો તો તેની વિરોધી સંખ્યા ધન થશે એમ વિચારી શકાય કે આંકડો તો તેનો તે જ રહે છે માત્ર તેની સંખ્યા બદલાય છે અથવા એમ પણ વિચારી શકાય કે આ ત્રણ શૂન્ય થી જમણી બાજુ છે અને તેની વિરોધી સંખ્યા શૂન્ય થી ડાબી બાજુ 3 છે જો આ 4 શૂન્ય થી ડાબી બાજુની સંખ્યા છે તો તેની વિરોધી સંખ્યા શૂન્ય થી જમણી બાજુ 4 છે ચાલો છેલ્લું એક ઉદાહરણ જોઈએ જુઓ એક જો આ એક એ શૂન્ય થી જમણી બાજુ એક છે તો તેની વિરોધી સંખ્યા ડાબી બાજુ શૂન્ય થી એક અથવા ઋણ એક હશે અથવા એમ વિચારી શકાય કે એ કે ધન સંખ્યા છે આથી તેની વિરોધી સંખ્યા જ્યાં વિરોધી સંખ્યા હોય તો તે ધનને બદલે ઋણ હશે તે ઋણ એક હશે બંને રીતે વિચારી શકાય